सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठ्ठू अने तरंग सत्तानु एमां छेल्ले कथा लखे छे के भगवान श्रीहरि करियानाथी निकली कीड़ी गाम थई वावड़ी गाम थईने घटपुर सुधी पहोंच्या छे। वावड़ी गामना भाया भाई एमने उत्तम विवेक आवड़तो ए ऊपर आपणे विवेकनी श्रीजी महाराजनी रुचि वचनामृत द्वारा घनी बधी समझ्या हता। श्रीजी महाराज घटपुरमां पहोंच्या त्यारे जीवा खाचरे महाराजने प्रार्थना करी छे, प्रभु हमना जे फूल दौलोत्सव आवे छे ए उत्सव तमे अहीं आगळ करो एवी अमारी इच्छा छे। त्यारे ए इच्छा महाराजे सांभळी छे અને આગળ આવે જે મહારાજ કહે છે એ અહીં આગળ સ્વામી લખે છે। મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ અઠ્ઠાનું। શ્રી હરિ બોલે નૃપતિ ખરચ હો વહી તોય એસે હમ નહીં કરત હે હમારી રીત હે સોય એસે હમ નહીં કરત હે हमारी रीत है सोय काची रसोई करावो जब संत को बोलावे तब हरिजन को होय भाव जेही सो रसोई दिए सब हरिजन को होय भाव जेही सो रसोई दिए सब। त्यारे श्रीहरिए जीवा खाचर ने कह्यू અમારી એવી રીત છે કે વ્યક્તિગત રીતે તમારે ખર્ચ થાય એવો ઉત્સવ અમે ન કરીએ। ઉત્સવ કરવાની અંદર મહારાજ કે અમને વાંધો નથી, પરંતુ વ્યક્તિગત તમારી ઉપર જ આખા ઉત્સવનું વજન આવી જાય એવી અમારી રીત જ નથી। આ શ્રીજી મહારાજ અમને સંતોને શીખવાડે છે અને તમને પણ શીખવાડે છે, પણ વધારે અમારે શીખવાનું છે કે કોઈ ઉત્સવ કરવો હોય તો વ્યક્તિગત કોઈ એક જ વ્યક્તિ ઉપર ભારણ આવી જાય એવી રીતે ન કરવું। શ્રીજી મહારાજે અમને સંતોને ભ્રમર વૃત્તિ કરવા કીધું છે। ભ્રમર વૃત્તિ એટલે ભમરો જેમ દરેક પુષ્પ ઉપરથી રસને લે છે, પરંતુ પુષ્પને એટલો બધો રસ ના પી જાય પુષ્પ કરમાઈ જાય, આને ભ્રમર વૃત્તિ કહેવાય। એક ટીપું મધ ભેગું કરવું હોય ને તો મધમાંથી 400 ફૂલની મુલાકાત લે, એક ટીપું મધ ભેગું કરવા માટે મધમાંથી 400 ફૂલની મુલાકાત લે, બધેથી રસ થોડો 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 લે ત્યારે એક ટીપું થાય। કોઈ ફૂલ ઉપરથી ભમરીએ રસ લીધો, એ માખીએ રસ લીધો, પરંતુ કોઈ ફૂલ ઉપર એવું દેખાતું નથી અહીંથી માખીએ રસ લીધો। એ શ્રીજી મહારાજે ભ્રમર વૃત્તિ પોતે પણ અપનાવી હતી અને પોતાના સંતોને પણ ભ્રમર વૃત્તિ
અપનાવવા માટેનો શ્રીજી મહારાજે ઉપદેશ આપેલો છે. નહીં તો ઘણીક વખત એવું થાય કે કોઈની શ્રદ્ધા હોય પરંતુ બધાએ કંઈ દાદા ખાચર ના હોય, કે રોજ ઉઠી અને ગમે એટલું ભારણ આવે તો એના નિશ્ચયને કંઈ થાય જ નહીં એવા ઝાઝા ના હોય, એટલે ફરતું રાખે સંતો કે આ વખતે આ સેવા આને સોંપી, આ સેવા આને સોંપી, આ સેવા આને સોંપી. અને કોઈ દાદા ખચર જેવા હોય તો પછી એને ભારણ આપે થોડું, પણ એ તો ગણતરી ના હોય. સત્સંગમાં શ્રીજી મહારાજ વખતે દાદા ખાચર હતા કેટલા? મહારાજના બધાય હતા, પણ દાદા ખાચર તો એક જ હતા. એમ એવા જે હોય એને કદાચ ક્યારેક ભારણ આપે, બાકી રીત આ છે. શ્રીજી મહારાજ કે કોઈ ઉત્સવ કરવો હોય, આજે તો કરી દીધો, પછી એને કોઈ ઉપાધિ પડે હરિભગતને એવું ના થાય. એટલે શ્રીજી મહારાજ કહે છે, અમારી આ રીત છે કે તમારે ખર્ચ થાય એવો ઉત્સવ અમે ન કરીએ. જો તમે કાચી રસોઈ કરાવવામાં સંમત હો તો સંતોને બોલાવો. પહેલું, કાચી રસોઈ, ઘી ગોળને લાડુની નહીં, કાચી રસોઈ, રોટલાન શાક, રોટલાન છાશ, આ કાચી રસોઈ કહેવાય. પૂરણપોળી ઘીમાં જબોડેલી એ પાકી રસોઈ કહેવાય. મોતિયા લાડુ, ચૂરમાના લાડુ, એ બધી પાકી રસોઈ કહેવાય. અને રોટલો ને શાક એ કાચી રસોઈ કહેવાય. તો સંતોને બોલાવો. તેમાં પણ બીજા હરિભક્તોને ભાવ હોય તો બધાની પણ રસોઈ લઈ શકાય. કારણ કે જો પાકી રસોઈનું જ નક્કી થાય તો સામાન્ય હરિભક્તો રસોઈ ના આપી શકે, પણ કાચી રસોઈ હોય તો બીજા હરિભક્તોને પણ રસોઈ આપવાનો ચાન્સ મળે. નહીં તો પાકી રસોઈનું જ હોય તો ગામડાઓમાં, હવે તો દેશકાળ સારા થઈ ગયા, હવે કાજુના મેસૂબની રસોઈ કરો તોય વાંધો નથી. હવે તો હરિભક્તોના દેશકાળ બહુ સારા થઈ ગયા શ્રીજી મહારાજની કૃપાથી. પણ જ્યારે આ શ્રીજી મહારાજ વાત કરે છે ને ત્યારે એટલા રૂડા દેશકાળ નહોતા. જો એવા રૂડા દેશકાળ આ સત્સંગમાં હોત તો કડિયાના પગાર અધૂરા ન રહેત. જો રૂડા દેશકાળ આ સત્સંગમાં હોત તો ગોપીનાથજીના શિખરના કામો અધૂરા ન રહેત. કેટલા બધા કામ શ્રીજી મહારાજ તિરોધાન લીલાના દર્શન કરાવ્યા. શ્રીજી મહારાજે અહીંથી જાણે અદૃશ્ય થયા હોય એવી લીલા કરી. ત્યાર પછીથી ઘણા બધા સત્સંગના કાર્યો એવા છે જે પછી થયા છે. ભગવાન હોય ત્યાં તો રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ બધું જ હોય, તો કડિયાના પગાર કેમ ચડે? કારણ કે જીવને સેવા મળે. ભગવાન ધારે તો સોનાના મંદિરો ઊભા કરી શકે, પણ જીવને સેવા ન મળે. શ્રીજી મહારાજ કહે છે, કાચી રસોઈ હોય તો બધાય લાભ લઈ શકે. ત્યારે દરબાર જીવા ખાચરે હાથ જોડીને કહ્યું, જેવી આપની મરજી હશે તેમ અમે કરશું. અમારો કોઈ અતિ આગ્રહ નથી. આપ જેમ રાજી રહો તેમ કરો. અમારે જે જે સેવા કરવાની હોય તે બધી આપના રાજીપા માટે જ હોય છે. મયુરધ્વજ અને હરિશ્ચંદ્ર રાજાની જેમ અમે આવો નિશ્ચય કરી રાખ્યો છે. મહારાજ, અમારી જે કોઈ સેવા છે ને તમારા રાજીપા માટે છે. સેવા જે કરવી એ રાજીપા માટે કરવી, માન માટે ના કરવી, વખાણ માટે ના કરવી. સેવાને જ્યારે નિષ્કામ ભાવે મારી ઉપર ભગવાન રાજી થાય, મારી ઉપર ભગવાનના સંતો રાજી થાય, મારી ઉપર ભગવાનના ભક્તો રાજી થાય, એવી રીતે સેવા કરવી. ભગવાનના સંત અને ભક્ત રાજી થાય એના આશીર્વાદ મળે હૃદયના, આના સિવાય બીજી કોઈ ઈચ્છા ના હોય એવી રીતે જે સેવા થાય ને, એ સેવાની અંદર ભગવાન એ સેવાને અંગીકાર કરે. બીજું, એ સેવામાં ક્યારેય માન ના આવે. નહીં તો ઘણીક વખત એવું થાય કે નક્કી કર્યું હોય કે મારે આ જ સેવા કરવી છે, આ જ સેવા, પણ હવે એ સેવામાં નથી જરૂર, સેવામાં બીજે જરૂર છે. મહારાજના વાઘામાં જ સેવા કરવી છે, પણ મહારાજના વાઘા માટે નથી જરૂર, મહારાજના થાળ માટે જરૂર છે. તો કે ના, થાળને કોણ જોવાનું? વાઘા અમારા પહેરાવેલા ધરાવ્યા હોય તો પાંચ જણને અમે કહીએ કે આ વાઘા અમારા પહેરાવેલા છે, અમે કરાવેલા છે. અને થાળ કરાવ્યો હોય તો થાળના દર્શન તો થવાના નહીં કે આ ચાંદીનો થાળ અમે કરાવ્યો છે કે વાટકી અમે કરાવી છે. ઓલું વાઘામાં તો બધાયને, હા, એવું કહેવાનો અર્થ નથી કે જે વાઘાની સેવા આપે એને એવું જોઈએ કે આ વાઘા બીજાને બતાવો, બાકી વાઘાની સેવા બંધ કરી દેશો ઠાકોરજીની.
આ તો પાછું એવું છે કે સ્વામી આ દ્રષ્ટાંત દીધું એટલે ઘણીક વખત જો વિવેકથી ગ્રહણ કરતા ના આવડે તો એમ થાય કે હવે એવું છે કે વાઘાની સેવા નહીં કરવાની, એવો કહેવાનો અર્થ નથી. દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત એ નીકળે છે કે જે સેવા કરી છે એને બીજા પાંચ વ્યક્તિ આગળ જાહેરાત થાય તો જ હું એ સેવા કરું. ઘણા એવા છે, ઘણા એવા છે કે તો જ હું સેવા કરું. લોયા મંદિર આવડું મોટું થાય છે એમાં મુખ્ય વચ્ચેની મૂર્તિની સેવા આપણા પરિવારના ભક્તોની છે, પણ એ ભક્તોની એટલી મોટી સેવા હોય એ ઠાકોરજીની, તોય પણ એની ભાવના શું, આ ઠાકોરજી માટે બીજા કોઈ પણ સેવક મળે તો એને સેવા આપી દેવાની. અમારે તો જે સેવા કરવાની છે કરવાની જ છે. આ રાજીપા માટે કહેવાય, નામ માટે ના કહેવાય, આને રાજીપા માટે કહેવાય. પણ જેની અંદર એમ હોય કે મારી આવી તકતી લાગવી જ જોઈએ એ નામ માટે થયું, જેને એમ હોય કે આ હોય તો હું સેવા કરું એ સેવા આખી જુદા પ્રકારની છે. અને અહીં જે શ્રીજી મહારાજ કહે છે એ સેવા જુદા પ્રકારની. જીવા ખાચર કે મહારાજ તમે રાજી થાવ ને આટલું જ અમારે જોઈએ. તુમારી માયા હે અપરમ પારા ભવ બ્રહ્મા નહીં પાવત પારા, તુમસે માયા કરણ જાય જે હા, તુમસે માયા કરણ જાય જે હા, તવ માયા ભમાવત તે હા, તવ માયા ભમાવત તે હા. આપણી માયા અપરંપાર છે, બહુ બ્રહ્મા પણ એના પારને પામ્યા નથી. જે તમારી આગળ માયા કરવા જાય એને માયા પોતે જ ભરમાવી દે છે. ભગવાનની આગળ માયા કરે એ ગયો, ભગવાનની માયા જાળમાં આટલા બધા પડ્યા છે, અને ભગવાન આગળ કોઈ માયા આવી આવે ને તો એ તો ગયો જ. કહેતા ભગવાનની સાથે જે કપટ કરે એ કલ્યાણના માર્ગેથી જાય. કોઈ દિવસ ભગવાનને ભગવાનના મોટા પુરુષ આગળ એને છેતરપિંડી કરવા માટેનો સેચ પણ પ્રયાસ નહીં કરવાનો. જેને ભગવાન અને મોટાને છેતર્યા એને પોતાની જાતને છેતરી છે. ભગવાનને મોટા છેતરાયા નથી, ભગવાનને મોટા પુરુષ નથી છેતરાયા. જેને ભગવાનને મોટા પુરુષ સાથે થોડુંક પણ કપટ કર્યું એને પોતાની જાતને નુકસાન કર્યું છે. એને પોતાને જ નુકસાન થવાનું, એટલું મોટું નુકસાન થવાનું, એટલું મોટું નુકસાન થવાનું કે નુકસાન એને આ જન્મે ભગવાનને મોટાનો યોગ મળ્યો હોય ને એ યોગ મળવા પાછળ જેટલું એના સુકૃતો હોય ને એના કરતાં એ સુકૃતો કરોડ ગણા હોય ને એ બધાએ રાખ કરી નાખે, એટલું મોટું માયાનું પ્રબળપણું વાવાઝોડું થાય. ભગવાનની આગળ માયા ના રચાય. કેવી માયા? ગુરુજીના ઠાકોરજી છે એ ઠાકોરજીની બહુ વર્ષો પહેલાં છડી, ભગવાનની ચેન, બુટ્ટી બધું છે ને. અઠવાડિયું 10 દિવસે ગુરુજી સોનાનું ધરાવે ને જતું રહે, જતું રહે. એટલે તપાસ કરી કે કેમ જતું રહે છે. 2-3 મહિના થયા પછી ગુરુજીએ કીધું કે આમ કેમ થાય છે, કેમેરા ગોઠવવામાં આવ્યા. તો એક ભાઈ પકડી ગયા, એમાં શિક્ષક હતા, આવે ભગવાન આગળ આમ આમ કરે, પગે લાગે, દંડવટ કરે, પછી આમ તેમ જોવે, કોઈ નથી, કઠેડો કૂદીને અંદર સીધું ભગવાનના ગળાના અંદર ચેન હોય આમ ખેંચી લેવાની, ખેંચીને પાછું બહાર નીકળીને પાછું આમ 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 કરવાનું, પ્રદક્ષિણા 5 કરવાની, અને પછી પાછું જ્યાં આગળ બધા સંતોના મૂર્તિઓ હોય ત્યાં પગે લાગવાનું, ચરિત્રોનામ આમ પગે લાગવાનું, ગાદી હોય ગુરુજીને ત્યાં પગે લાગવાનું કે કૃપા ચેન હાથમાં આવી ગઈ, અને પછી નીકળે ભાઈ. 6 મહિના હાલ્યું આ. આને શું કહેવાય? ભગવાન આગળ માયા રચી કહેવાય. ભગવાનની આગળ માયા રચી. જે ભગવાન આગળ માયા રચે છે એ પોતે જ ભગવાનની માયાને ભરમાવી દે છે. ભગવાનને મોટા પુરુષ સાથે કોઈ પણ પ્રકારનું કપટ કરતા પહેલાં અબજ વખત વિચારી લેવું, એક વખત નહીં અબજ વખત, કે આમાં મારી દશા શું થશે. આમાં જો આ ભગવાનની માયા છે એના પંજામાં ક્યારે જીવ આવે છે? જ્યારે ભગવાન સાથે રમત કરતો થાય છે ને ત્યારે જ ભગવાનની માયામાં આવે છે. જો ભગવાન સાથે રમત ના કરે ને
તો ક્યારેય જીવ ભગવાનની માયામાં બંધાય જ નહીં, કારણ કે એની સાથે ભગવાન રહે. પણ જે ભગવાન સાથે રમત કરવા ગયો એને ભગવાનની માયા ચૂરણ કરી નાખે, ક્યાંય રહેવા ના દે. માટે ભગવાન આગળ જીવા ખાચર કહે છે, પ્રભુ તમારી આગળ જે માયા કરવા જાય ને માયા પોતે જ એને ભરમાવી દે છે. આમ તો જીવાબાપુને ભરમાવી જ દીધા હતા, માયા નહોતા રચતા જીવાબાપુ. માળા લઈને આવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તમેવ માતા ચ પિતા તમેવ, અને રામા ખાચરને 500 રૂપિયા આપીને કે પતાવી દો સહજાનંદને. બોલો, આ માયા જ હતી ને. પણ એ જો માયા રચવા ગયા, જ્ઞાન તો છે પણ સમય ઉપર ના રહ્યું, આવું થાય. ભવ બ્રહ્મા ને ઇન્દ્રાદિક દેવો માયામાં ભરમાયા છે, શેષ નારદ અને સતી જેવા પણ ભરમાયા છે, હિરણ્યાક્ષ ને હિરણ્ય કશિપુ જેવા અતિશય સમર્થ હોવા છતાં, તેના જેવા બીજા નહીં એવા સમર્થ હોવા છતાં, રાવણ ને કુંભકર્ણ પણ ઘણા મહાન, કંસ અને શિશુપાળ પણ અતિ અહંકારી હતા, જરાસંઘ ને બાનાસુર બહુ બળવાન હતા, સહસ્ત્રાર્જુન બધા રાજાઓને વશ કરનારા હતા, અક્રૂરજી પણ નિપુણ ભક્ત હતા, પરંતુ બધાને આપની માયાએ જીતી લીધા હતા. આપ અનેક પ્રકારના ચરિત્રોને કરો છતાં તે આપની માયા અમને લોપે નહીં એવી દયા કરો. તમે ગમે એવું ચરિત્ર કરો પ્રભુ, પણ તમારી માયા અમને ના લોપે આવી દયા કરજો. આપ થોડી એવી પણ માયાને વિસ્તારો તો ઈશ્વર જેવા પણ એને જાણી શકે નહીં. તમે અલ્પજીવ કહેવાઈએ તે અમે શી ગણતરીમાં, આપની માયા અમને સત્ય વસ્તુને સમજવા જ ન દે. અમે હાથ જોડીને આપની પાસે વર માગીએ છીએ કે અમારા ઉપર હેત કરીને વર આપો. ત્યારે શ્રીહરિએ પ્રેમથી કહ્યું, અમારી તો એ કાયમની રીત છે, ભક્ત કો જે સ્વભાવ રહાઈ ચરિત્ર હમ કરત હે તાઈ, સરલ સે સરલ હે ચરિત્ર હમારે, સરલ સે સરલ હે ચરિત્ર હમારે, જેસો પાત્ર તેહી અનુસારે, જેસો પાત્ર તેહી અનુસારે. જેવો ભક્તનો ભાવ હોય એ રીતે અમે ચરિત્ર કરીએ છીએ. અમારા ચરિત્ર સરળથી પણ સરળ છે. મહારાજ વર્તાલ હતા, નડિયાદથી એક સંઘ આવતો હતો, એટલે મહારાજે સુરા ખાચરને 2-3 પાર્ષદોને કીધું કે નડિયાદ સંઘ એક પહોંચ્યો છે, એ સંઘને એવું કહો કે અત્યારે રાત્રે ચાલીને વર્તાલ ન આવે, કાલ સવાર આવે. એટલે બે ઘોડે સવારે દોડતા ગયા. ઓલા સંઘવાળા બધા થાક્યા હતા, આમ આવ્યા હતા સોરઠ બાજુથી. હવે જવું તું વર્તાલ, એટલે બધાએ વિચાર્યું કે હમણાં રાત્રે પહોંચી જશું નડિયાદથી વર્તાલ, તો 2 કલાક થશે, પણ થાકેલા હતા. એટલે બધાએ વિચારે કે હાલો ને જતા રહીએ. પછી બધાએ કે ના, હવે રોકાઈએ, હવાર જશું. એટલે મહારાજે મોકલ્યા સવારો અને કીધું કે સંઘને એવું કહેજો કે ન્યા રોકાય. થોડી વાર થઈ ત્યાં મહારાજે બીજા અશ્વાર મોકલ્યા, સંઘને કહો અત્યારે વર્તાલ આવે. એટલે ઓલા બે અશ્વાર આગળ પૂગ્યા, એ બધાએ કે જો શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી છે, કોઈ અત્યારે હાલવાન નથી, બધા તમે અહીં જમી લો, ખીચડી બનાવીને અહીં તંબુ તાણીને હોઈ જાઓ, અહીં આગળ રાતવાસો કરો, હવારે શાંતિથી વર્તાલ આવો. ને આ બધાએ બધી તૈયારીઓ કરી રાંધવાની ના તે, ત્યાં બીજા અશ્વારો પહોંચ્યા. તમને મહારાજ અપઘડી જ બોલાવે છે, અત્યારે ને અત્યારે તૈયાર થઈને મહારાજ કહે છે વર્તાલ આવો. ઓલા બધાએ બધું હંકેલ્યું. ત્યાં મહારાજે ત્રીજો અશ્વાર મોકલ્યો, સંઘને કહેજો કે ના આવે. આ બધાએ હંકેલીને બધું તૈયાર કર્યું, ગાડા બાડા જોડ્યા, ને આ ઓલો અશ્વાર પહોંચ્યો. મહારાજે ના પાડી છે, અત્યારે અહીં જ રોકાવાનું છે. એટલે પાછા બધાએ પોટલા ખોલ્યા, પછી કે અત્યારે કોઈ હાલશો નહીં, એટલે બધાએ ત્યાં રોકાયા. પછી બીજે દિવસે સવારની અંદર આવ્યા, એક ડોશીમાં હતા, એમાં થોડા આકરા. શ્રીજી મહારાજને કે હું મંડ્યા હતા, તમે ભગવાન છો, ઘડીક કહો કે હાલો, ઘડીક કહો ના આવો, ઘડીક કહો અમે બધાએ બિસ્તરા બાંધ્યા ત્યાં પાછા ના પાડી, આ તો તમે ભગવાન છો, બાકી મારા દીકરા હોત ને તો તમને બતાવત, આ મારા હાથ છે ને એ તમારા ગાલ ઉપર આવત. પ્રભુ આ તો તમે ભગવાન છો, શું કરવું, આવું વારે વારે આમ સ્ટેટમેન્ટ ફેરવો, તમે વાક્ય ફેરવો, આવો ના આવો, કેટલી ઉપાધી, પોટલા બાંધ્યા, છોડ્યા, રાંધવાના ચૂલા કર્યા, પાછા એ બધા હંકેલ્યા. શ્રીજી મહારાજ કે ડોશીમાં
અમારો હોકરો વાંક કાઢો છો. સાચું બોલો, જ્યારે અમે એવું કીધું કે તમે ના હાલશો, પહેલાં અસવાર મોકલ્યા ત્યારે તમે શું સંકલ્પ કરતા હતા? ડોશીમાં કે મને એવો સંકલ્પ થતો હતો કે અત્યારે અંધારું થઈ ગયું છે, ના નીકળ્યો તો સારું. મહારાજ કે તમે એવો સંકલ્પ કર્યો ને એટલે અમે તરત અસવાર મોકલ્યા કે અત્યારે ના નીકળે. પાછો તમે સંકલ્પ કર્યો કે અત્યારે પહોંચી જાત બે કલાક હતા તો, એટલે અમે બીજો અસવાર મોકલ્યો કે સંઘને કહેજો કે તૈયાર થઈ જાય. ને આ પાછું તમને એમ થયું કે અત્યારે આ પાછું રસ્તામાં કાંઈ ઉપાધિ તો નહીં થાય ને, એટલે અમે ત્રીજો અસવાર પાછળ મોકલ્યો કે હવે રોકાજો, હવે વાંક અમારો કે તમારો. ડોશીમાં કે સાચી વાત છે મહારાજ, મને આવો સંકલ્પ થયો હતો. શ્રીજી મહારાજ કહે છે અમે એવું કરીએ છીએ કે જેવું અમારા ભગતને ગમે, જેવી એની લાયકાત હોય, જેવી એની સ્થિતિ હોય એ પ્રકારથી વર્તે. ભગવાનને મોટા પુરુષો એવા હોય, બધા સાથે એક સરખા ના વર્તે. એનો અર્થ એવો નથી કે એને બધા સાથેનો ભેદભાવ છે, પણ એ ઓળખી શકે કે સામેવાળાને મારો નિશ્ચય રહેશે તો એની સાથે એ પ્રકારથી બોલે, એ પ્રકારથી વર્તે. શ્રીજી મહારાજ બધાને, જ્યારે બધા બેઠા હોય ત્યારે બધા ખરખા ચરિત્રો નહોતા કરતા. શ્રીજી મહારાજ જોવે કોણ છે સામે, એ પ્રકારથી ચરિત્રો. અમુક ચરિત્રો શ્રીજી મહારાજ કરતા ને ત્યારે ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા મોટા મોટા સદગુરુ અને દાદા ખાચર જેવા બહુ પાકા હરિભગત પાંચ હોય ને, એ સિવાયના બધાને દરબારગઢની અંદર કોઈને એન્ટ્રી જ ના હોય. આ જવાનું જ નહીં મહારાજ પાસે, જે ગયો ને એનો નિશ્ચય સીધો ગેલામ પધરાવી દેવાનો, આવે જ નહીં પાછો, એવા મહારાજ ચરિત્રો કરતા. લખ્યું સંતોએ અમુક ચરિત્રો એવા લખ્યા. સંવત 1870ની અંદર આસો મહિનો હતો ત્યારે મહારાજ પંચાળા ગયા. ત્યાંથી મહારાજ માનાવદરથી સોરઠમાં વરજાંગ જાડિયા હીરાભાઈને ત્યાં ગયા. પછી મહારાજે હીરાભાઈને કીધું અમારે મંદવાડ ગ્રહણ કરવો છે, બીમાર નથી પડવું. અરે બીમાર પડવું છે, બીમાર થઈ ગયા નથી. ભગવાનને મોટા મંદવાડને ગ્રહણ કરે, એનું બધું ગ્રહણ કરવાનું હોય. એ રિસાય તોય ગ્રહણ કરેલું હોય, ક્રોધ કરે તોય ગ્રહણ કરેલો હોય, લોભ કરે તોય ગ્રહણ કરેલો હોય, કદાચ માન જેવું રાખે ને તોય ગ્રહણ કરેલું હોય. એ તો કેવું, આમ કપડું ઉતારે એમ મૂકી દે, આ મૂક્યું તો જા, છે જ નહીં જાને. પ્રવૃત્તિ કરે તોય ગ્રહણ કરેલી હોય અને નિવૃત્તિ લે તોય ગ્રહણ કરેલી હોય. ભગવાનને મોટાનું એવું હોય, કપડું જેમ શરીર પરથી ઉતારીએ ને એમ એને ગ્રહણ કરેલું હોય ને, જે ગ્રહણ કરેલું હોય ને આમ કપડું ઉતારે એમ મૂકી શકાય તરત, એ ગ્રહણ કરેલું કહેવાય. હીરાભાઈને મહારાજ કે મારે મંદવાડ ગ્રહણ કરવો છે, ઘણું ફર્યા પણ કોઈએ અમારી રુચિ જાણી નહીં, બધા જ ના પાડે છે કે મહારાજ માંદા શું કરવા પડો, હાજા થઈને અમને લહેર કરાવો ને, વળી બીમાર પડવા આવ્યા છે. હીરાભાઈ કે મારા અહો ભાગ્ય કે આપની સેવા મળે, ખુશીથી રો અને ખુશીથી બીમાર પડો. ભગતે જોરદાર કહેવાય, ભગવાનને રજા આપી દીધી બીમાર પડવા. મહારાજ કે એકાંત જગ્યા છે અહીં ક્યાંય? હા છે ને મહારાજ, મારું બીજું ઘર છે અહીં બાજુમાં, પાછળના વાડામાં રહેજો. મહારાજ ત્યાં પધાર્યા, રાજી થઈને કે ઢોલિયો છે? હા મહારાજ છે ને, લાવો. હીરાભાઈ એમના પત્ની નાજો બ્રહ્મચારી ભગુજી બધા સેવામાં હતા. શરીરમાં મહારાજને કાળ જ્વર, એવો તાવ આવ્યો, લાલ ઘૂમ શરીર થઈ ગયું, ધગેલ લોઢા જેવું કપાળ થયું, શરીર ધ્રુજે આખું. સંકલ્પ જ કરવાનો ને ભગવાનને તો. મહારાજ કે ભગુજી હું જોઈ રહ્યા છો, ગોદડા ઓઢાડો. ભગુજી સુરવીર તોય ગભરાઈ ગયા અને અકળ લીલા કરશે, સત્સંગને ખબર નહીં પડે મારી પર લોકો છાના થાપશે. ભગુજીને આવું થયું, ખબર નહીં આ તો દેહ છોડી દે હું નક્કી. તેથી પૂછ્યું, મહારાજ મંદવાડની વાત સત્સંગને કરીએ? મહારાજ ગુસ્સે થઈને કે ખબર આપવા હોત તો ઠેક અહીં શું કામ આવત, પાછો મને પૂછે જ બાજુમાં રોજ રહે છે તોય, તમારે સેવા કરવી હોય તો કરો, નહીં તો હાલતાવા માંડો અહીંથી. આવી મહારાજ કડક ભાષા બોલે, જેવા જેવો તાવ એવી જ ભગવાનની ભાષા. મંદવાડનું જોર વધ્યું તે મહારાજે અન્નનો ત્યાગ કરી દીધો, શરીરમાં અશક્તિ આવી ગઈ. સેવકો ઉપાડે ત્યારે સ્નાન થાય, 11 ઉપવાસ થયા. મુક્તાનંદ સ્વામીને ખબર પડી એટલે એક સાધુને લઈને દર્શને આવ્યા અને બીજા મંડળધારી સંતો હતા એ બધા દર્શને આવ્યા. મહારાજે એમના સારા નરસા સંકલ્પો કહેવા માંડ્યા. સંતો જેવા આવ્યા ને, એ સ્વામી હું સંકલ્પ કરો છો, આ તમને સાધુના સંકલ્પ શોભે? સંકલ્પો કહેવા માંડ્યા બધાના.
કોઈ હરિભગત આવે તો એના સંકલ્પો કેવા મળે હૃદયના? મુક્તાનંદ સ્વામી કે કૃપાનાથ, જીવ તો એવા જ હોય, આવું કહેવા માંડશો ને તો હરિભક્તો મૂંઝાશે, આવું કહેવા ના માંડશો. મહારાજ કે એમ છે તો હવે નહીં બોલીએ, જાઓ, હવે મૌન બોલવાનું જ નહીં. મહારાજની રસોઈની સેવા હીરાભાઈની સ્ત્રી કલુબાઈ, સાંગા બાબરિયાની સ્ત્રી રતન, એ બધી બાઈઓ બધી કરતી હતી. બ્રહ્મચારી જમવા કહે ને ત્યારે મહારાજને જમવાનું કહે તો મહારાજને જમવાની રુચિ જ થતી નહીં. ઘણીવાર ન સમજાય એવું મહારાજ બોલતા. એક દિવસ તો ઢોલિયામાંથી ઊભા થઈને તલવાર લઈને હવામાં વીંઝવા લાગ્યા. આ મનુષ્ય ચરિત્ર, હવે આમાં બુદ્ધિ ઠેકાને રહે ખરી? ભગુજી નાજા રોકવા પ્રયત્ન કરે, મહારાજ કે જોઈ છે આ ઉગાડી તલવાર, તમારા માથા ઉડાડી દઈશ, મને ક્યાં પકડવા આવો છો? કે શ્રીકૃષ્ણે અસુરોને માર્યા, એમાંથી બચેલાને આજે કાપી નાખ્યા, અને જો તમે બહુ આડા આવ્યા ને હાથ પકડવા, તમે જશો. નાજા જોગ્યાને ભગુજીને બેઈને ધમકી આપી દીધી. મુક્તાનંદ સ્વામી આવ્યા, મહારાજ અહિંસાનો ઉપદેશ કરનારા તમારા હાથમાં તલવાર શોભે? સ્વામી આવે ત્યારે થોડાક ડાયા થઈ જાય. સ્વામીનું એવું આમ મહારાજને વાત્સલ્ય ભાર, તરત આ તમને શોભે? મહારાજ કે કેમ ના શોભે, સત્સંગની રક્ષા માટે તલવાર તો જોઈએ જ ને, એમ તાળુકીન શ્રીહરિએ કહ્યું. પણ એ માટે સુરવીર પાર્ષદો છે ને સ્વામી? કે સુરવીર પાર્ષદો આપણે રાખ્યા છે ને મહારાજ. મુક્તાનંદ સ્વામી કહ્યું. ત્યારે મહારાજ કે સ્વામી તમે ના સમજો, આ તો બધા બાયલા છે, આ તો બધા બંગડીઓ પહેરે એવા છે આ ભગુજીન બધા, એમાં ક્યાં વળી તાકાત જ છે, એમ તાળુકીને કીધું પાછું. બધા ચૂપ થઈ ગયા. 13મો ઉપવાસ મહારાજને થયો હતો આ દિવસે. પછી મુક્તાનંદ સ્વામી વિનંતી કરી, મહારાજ ભક્તોનો અર્થે થોડું તો જમો, થોડું તો જમો પ્રભુ. મહારાજ કે પેંડા બરફીને જલેબી મગાવો, જાઓ. જમવા તો છે પણ રોટલા નહીં, શીરો નહીં, પેંડા બરફી અને જલેબી. ત્યારે હીરો જાડિયાના જે હીરાભાઈ હતા ને, હીરો કે મહારાજ અત્યારે મધ રાતે જલેબી ક્યાંથી લાવી, અડધી રાત થઈ છે. મહારાજ ગુસ્સાથી તાળુક્યાને કે ભુજ બજારમાં જોઈએ એટલી જલેબી મળે છે અને પાસેરની ના પાડો છો, જલેબી મારે પાસેર જોઈએ એની ના પાડો છો, ભલે જલેબી ન મળે તો જવનો પોંક લાવો. ભગુજી કે મહારાજ આસોમાં જવું ક્યાંથી હોય, મહારાજ ફરી તાળુક્યા લાખો મન જવું ઊભો છે ને મને થોડાની ના કહો છો. હીરા ઠક્કરને નગો બાબરિયો ભાયા વદર ગયા રાત્રે, અડધી રાત્રે જીનાભાઈને જગાડ્યા. બંનેને મૂંઝવણ હતી કે આથો નાખ્યો હોય તો જલેબી પડે, જલેબી કંઈ થોડી તાત્કાલિક પડે, ઇન્સ્ટન્ટ પેકેટો થોડા હતા આજના જેવા. તેમ છતાં કંદોઈને ઘેર ગયાને પૂછ્યું. કંદોઈ કે હા, આજે રાત્રે આથો નાખેલ છે. પછી જલેબી લીધી, બંને જાડિયા ગયા, એટલામાં ભગુજીએ પોંક મગાવેલ એ આવી ગયો. તે મહારાજ બંને વાનગી જમવા લાગ્યા. ભગુજી કે મને થોડી વારે, ભગુજીનું કે મને થોડી વારે જગાડતો રહેજે પાછો, હું તો જમતા જમતા હોઈ જઈશ, હું જો ઊંડો ઉતરી જઈશ ને તો ફરી દેહમાં જ નહીં આવું. આવું બધું મહારાજ બોલ્યા કરે. જલેબી જમ્યા બાદ કે મને 100 બેડા ગંગાજળથી મારે નાહવું છે, હાલો વેનુ નદીમાંથી 100 બેડા ગંગાજળ લાવો, મારે નાહવું જ છે અત્યારે. ભગુજીએ વ્યવસ્થા કરી, પણ ઠંડા પાણીના આગ્રહથી તાવ વધવાની બીક લાગતી હતી એટલે 2-3 બેડા રેડ્યા. પછી મહારાજ કે વેનુ નદી સુધી રેલો પૂગવો જોઈએ, ત્યાં સુધી નાહવું છે. ભગુજી કે ભાઈ આ તો બીમાર થઈ જશે છે એમાંય. એક જણને કીધું એક તાંહડું લો, નીચે પાણી આવે લઈને વેનું નાખી આવો, ખો રેલો પૂગી ગયો. એટલે કોઈએ કીધું મહારાજ વેનુ નદી સુધી રેલો પૂગી ગયો છે. મહારાજ કે સારું, એકાદશી હતી, આરામમાં ગયા. રાત્રે જતનબાઈની રાપ પીધી. પછી મહારાજ કે ગાડું લાવો, ગઢપુર જવું છે. અરે પણ મહારાજ હાજા તો થાવ, આવી બીમારી લઈને ગઢપુર ક્યાં જવું આવી પરિસ્થિતિમાં, અને કંઈ રસ્તા વચ્ચે થાય તો? મહારાજ કે કીધું ને ગાડું જોઈએ છે, ગાડું જોઈએ જ છે અત્યારે. ગાડું લાવ્યા, ગાડામાં બેઠા, ગાદલા તકિયા ગાલ મસૂરિયા બધું પાથર્યું. મહારાજ ગાડામાં પોઢ્યા. એકાએક કે ભગુજી ગાડું ટૂંકું પડે, લાંબુ કરો થોડું. હા તો ટૂંકું છે, આવ હું હામતો નથી, લાંબુ કરો, ખેંચો આમ ગાડું ખેંચો. અને ભગવાન કોણ કે, આપણે આ 21મી સદીના તો બધાય કંઠીઓ નાખી નાખીને ઘર ભેગા થઈ જઈએ. આપણે કહેવાઈએ બહુ પાકા, પણ આવું ચરિત્ર જો આપણી વચ્ચે શ્રીજી મહારાજે કર્યું હોય તો આપણી કંઠીઓ ઘેલામાં પધરાવી પડે. ના રે,
ના રે, કદાચ આપણને કોન્ફિડન્સ લાગતો હોય કે હું તો રહું, એ તો અત્યારે સાંભળીએ અને વાંચીએ છીએ ને એટલે રે, પણ જો એ ખરેખર આવું અનુભવવાનું હોય ને બહુ કઠિન છે. આ તો અક્ષરધામમાંથી સીધા આવેલા છે ને એટલે એને બહુ પાકો નિશ્ચય હોય, કોઈ જગ્યાએ ગડબડ ગોટો ના થાય. આપણું તો બહુ પ્રકારથી ભગવાનને મોટા હાચવે ત્યારે માંડ માંડ રહે. સેવકોએ પછી ગાડું છે ને ખેંચ્યું, ખેંચાય ગાડું કોઈથી, આમ ખેંચવા માટેનો પ્રયત્ન કર્યો, અને પેલા કડા હોય ને ખખાડ્યા થોડા થોડા. મહારાજ હવે બરાબર થઈ ગયું, આ બરાબર થઈ ગયું કે હાલો આવે ગાડું આંકો. ગાડું અંકાવ્યું, મહારાજે ગાડું અંકાવ્યું, અડધે ગયા તો કે ગાડું ઊભું રાખો. આવે ગાડું ઊભું રાખ્યું, મહારાજ કે આ કડા ખખડ્યા કરે છે, કાંઈ દગો હોય એવું લાગે છે આ ગાડાની અંદર, આ ગાડું આવે છોડી દેવું છે, ડોલી મગાવો. કે અરે મહારાજ અત્યારે ડોલી ક્યાંથી લાવી, અરે કે એક ડોલીની ના પાડો છો, જોઈએ એટલી મળે જાઓ. એટલે બીજા ગામથી ડોલી લાવે, મારા તો બેય ગયા હેઠા. પછી ડોલીની અંદર બેહાડ્યા, મુરખડા ગામ આવ્યું એ દેખાવા લાગ્યું, ત્યારે ભગવાને શરીરમાં એટલું બધું વજન મૂક્યું તે પહેલાં ડોલી ઉપાડવાવાળાથી ઉપડે નહીં ને એઠી ડોલી મૂકી દેવી પડી. મહારાજ એટલે કેમ એઠી મૂકી, મહારાજ વજન બહુ લાગે છે. એટલે ભલા 13 દિનો ઉપવાસ મને થયો છે, તમે તો રોજ ખાઈ પીને બેઠા છો અને વજન નથી ઉપાડાતો કે આટલો. આમ મહારાજ પાછા વઢ્યા, પાછું મુરખડા ગામ આવ્યું, ત્યાં બે હરિભગત આવ્યા, એને જાણ્યું. મહારાજ કે આ લોકોને ગોળ ખવડાવો, કે ગોળ ખવડાવો, થોડી તાકાત આવે ડોલી ઉપાડવાની. ગોળ ખવડાવ્યો, પછી ગઢપુર જતાં પાછા ડોલી લઈને આમ ચાલે ને, ત્યાં ગઢપુર જતાં રસ્તામાં સાઈડ ગાઉ દૂર એક ઝાડ હતું, ત્યાં કે ડોલી એઠી મૂકી. મહારાજ કે હવે અમારે અત્યારે સિગ્રામમાં બેહવું છે, સિગ્રામ મગાવો. અરે પણ મહારાજ સિગ્રામ ક્યાંથી, ગઢપુરથી દાદા ખાચરનો છે, મગાવી લો. હવે 4 દિવસ જવાઈને અવાય, ભગુજી કે મહારાજને છોડીને કંઈ જવાય નહીં અત્યારે, આટલા બીમાર છે. એટલે વેરાભાઈને કીધું કે તમે જાઓ અને સિગ્રામ લઈ આવો. તે સિગ્રામ લાવ્યા, 2 દિવસમાં સિગ્રામ આવ્યો. પછી મહારાજ એમાં બેઠા, ઝાંઝમેર આવ્યું, ખજૂરીઓ નીચે ઉતર્યા, જાડિયાથી નગો બાબરિયો આવેલો, એને આ મહારાજનું ચરિત્ર જોયેલું ને એટલે એને શંકા થયેલી કે આ ભગવાન નથી. પણ પછી મહારાજ એને વિરાટ સ્વરૂપ ત્યાં બતાવ્યું અને પછી મહારાજ ત્યાંથી ગઢપુર આવ્યા. બધાએ ગઢપુરવાસીઓ કે મહારાજને શું થયું, ભગુજી કે કાંઈ પૂછતા જ નહીં શું થયું, એમ હુડાઈ જ દો અક્ષરોડીમાં, હમણાં બાપાને કશું પૂછવા જેવું નથી, શું થયું કેમ થયું કાંઈ નહીં, અડવા જેવું જ નથી. આવા ચરિત્રો કરે ભવ બ્રહ્માને ઈશ્વરો પણ ભૂલા પડી જાય. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને એકવાર એવું કહેતા કે સ્વામી તમારો નિશ્ચય તો હું રખાવું છું ને ત્યારે રહે છે. આમ મોટા પુરુષોને આવું ના હોય, પણ આપણો નિશ્ચય જે રહે છે ને તો મહારાજ રખાવે છે. મોટા પુરુષોનો નિશ્ચય રહે છે ને એ રખાવે છે ત્યારે રહે. તમે જેમ ત્યાગી છો તેમ અમે પણ ત્યાગ રાખીએ છીએ, પણ જો અમે 2-4 બૈરા રાખ્યા હોય, મહારાજ બ્રહ્માન સાઈન મુક્તાન સાઈન કહે છે, અમે નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં આવે છે, અમે 2-4 બૈરા રાખ્યા હોય એટલે કે અમારી ઘરવાળીઓ હોય 2-4 અને ઘણાય છોકરા થયા હોય, 4 ઘરવાળીઓ એટલે છોકરા એટલા થાય ને, તે ખોડામાં રમાડતા હોઈએ અમે એટલા છોકરાઓને, અને અમારી 4 ઘરવાળીઓ આમ આજુબાજુમાં બેઠી હોય અને અમે રમાડતા હોઈએ, અને ખોડાની અંદર તેઓ ખોડાની અંદર પાછા ડાયપર લીલા કરતા હોય, સમજ્યા ને, અમારા ખોડામાં ડાયપર લીલામાં સમજી ગયા ને, ખોડો બગાડતા હોય, તો એ સારું લાગે તમને, તો તમને નિશ્ચય રહે અમારો. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પૂછે છે, હા આ સત્સંગના ટોપમાં ટોપ થાંભલાઓ એને પૂછે છે, આપણને તો પૂછાય જ નહીં. આપણને આવો પ્રશ્ન પૂછવો ને એ અયોગ્ય છે, આપણી લાયકાત જ નથી આનો જવાબ આપવાની. આવો પ્રશ્ન પૂછાય કોને, જેની લાયકાત હોય એને પૂછાય, લાયકાત વિનાને પેપરનો પ્રશ્ન પૂછાય જ નહીં, એને બતાવાય નહીં કે આવો પ્રશ્ન હોય. પણ આ મોટા પુરુષોને કેવો નિશ્ચય. શ્રીજી મહારાજ કે અમારું ખોડો બગાડતા હોય, 4 સ્ત્રીઓ અમારી ઘરવાળી થઈને બેઠી હોય ને છોકરા રમતા હોય, તો બોલો તમને કેવો નિશ્ચય રહે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ બહુ સારું ના લાગે, સ્વામી એવું કીધું, સારું ના લાગે મહારાજ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તો તમારા છોકરા રમાડવા માંડીએ, લોકમાં વાંઢા હોય એ બીજાના છોકરા રમાડે એમ. મહારાજ હસી પડ્યા, મહારાજ ખડખડાટ હસી પડ્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તો રમાડીએ, અમને શું વાંધો, ભગવાનના છોકરા રમાડવામાં તો સારું. કેવો નિશ્ચય હશે કે શ્રીજી મહારાજ આવો પ્રશ્ન પૂછે ને આવો આ સદગુરુઓ જવાબ આપે. યતિ પુરુષો, યતિ પુરુષો.
ઘોડા ઉપર થાપ મારે નિષ્કામી થઈ જાય એવા પુરુષો કે મહારાજ તમારા છોકરા હોય રમાડી અમને કાંઈ ના થાય. શ્રીજી મહારાજ મનુષ્ય આકારે હોય જ્યારે વર્તતા હોય ને ત્યારે તો બહુ અઘરું છે. એટલાંય જીવા બાપુ કહે છે, પ્રભુ હાથ જોડીને માગું છું વરદાન આપજો કે તમારી અંદર ક્યારેય બુદ્ધિ ચલાયમાન ન થાય. અમારી મૂર્તિ તો કલ્પવૃક્ષ જેવી છે, જે બધાને અતિશય સુખકારી છે. અમારી મૂર્તિમાં ક્યારેય પણ વિષમભાવ નથી, પણ જે ભક્તને જેવો ભાવ હોય તેવો તેને અમે ચરિત્રોમાં દેખાડીએ છીએ. અમારી મૂર્તિ તો દર્પણ તુલ્ય છે, તે નિર્મળ દર્પણ હોય છે તેવા ગુણ હંમેશા નિર્મળ જ હોય છે. દર્પણની સામે જેવું બિંબ આવે તરત તેવું પ્રતિબિંબ તેમાં દેખાય છે. ભગવાન અને મોટા પુરુષો એ દર્પણ જેવા છે. એમાં જેમ દર્પણ સામે કૂતરું આવે તો કૂતરું દેખાય અને દર્પણ સામે મનુષ્ય આવે તો મનુષ્ય દેખાય, એવી રીતે ભગવાન અને મોટા પુરુષો એમાં વ્યક્તિ જેવો ભાવ એની અંદર રહ્યો છે એવો એને કલ્પાય છે ને એવો એને દેખાય છે. એમ શ્રીજી મહારાજ કહે છે. જો મહારાજે શું કીધું, અમે તો દર્પણ જેવા છીએ. જે બુદ્ધિમાન પુરુષ છે તે ક્યારેય પ્રતિબિંબ બાબતમાં દર્પણનો દોષ જોતા નથી. બુદ્ધિવાળો માણસ કોઈ દિવસ દર્પણની અંદર સામે એનું પ્રતિબિંબ દેખાય તે દોષ જોવે? પણ તમે જોજો, વાંદરો વાંદરાની સામે કાચ મૂકજો, વાંદરો ક્યાંક ભેગો થાય તો કાચ ધરજો એની સામે, તો એ શું કરશે? સામે દાંત કાઢશે, સામે મારશે. હવે મારે એટલે એને સામે વાગવાનું. સિંહ છે, હિંસક પ્રાણી, એ સિંહની સામે અરીસો મૂકી દો. સિંહની સામે અરીસો મૂકશો એટલે આ સિંહ ઓલાને જોશે, એટલે રાજા તો એક જ પોસાય જંગલમાં, એટલે અરીસો હોય ને એની સામે ત્રાડું કે, એ ત્રાડું કે એટલે આ બાજુથી સિંહ સામે ત્રાડું કે, પેલો સામે ત્રાડું કે આ એની સામે ત્રાડું કે. આ કોનું કામ છે? બુદ્ધિમાનનું નહીં, મૂરખનું કામ છે. જે બુદ્ધિમાન પુરુષ છે ક્યારેય પ્રતિબિંબ બાબતમાં દર્પણનો દોષ જોતા નથી. એને કાચનો દોષ લાગે કોઈ દિવસ? પોતાના મોઢા ઉપર કાળો ડાઘ હોય તો એવું કે કાચને ડાઘ છે એમ કે, ઓહો મને ડાઘ છે. બુદ્ધિવાળો માણસ કોઈથી કાચનો વાંક નહીં કાઢે, પરંતુ જે મૂર્ખ મનુષ્ય હોય એ દર્પણનો દોષ જુએ છે, પ્રતિબિંબનો દોષ જોતો નથી. કે ભાઈ મારો ડાઘો છે એટલે મને ભગવાનમાં આવું દેખાય છે, બાકી તો ભગવાનમાં કાંઈ નથી, મોટા પુરુષમાં કાંઈ નથી, દોષ મારામાં છે એટલે મને એમાં દેખાય છે. તેમ અજ્ઞાની માણસ અમારામાં દોષ જુએ છે. મહારાજ કે અજ્ઞાની છે ને એ અમારામાં દોષ જુએ, પણ અમે તો આકાશ જેવા છીએ. ઠંડી ગરમી ભેજ આકાશમાં પોતાના સ્વાભાવિક ગુણ નથી. જેવી ઋતુ હોય એ પ્રમાણે ઋતુના ગુણ આકાશમાં જણાય છે, પણ આકાશ તો સ્વતઃ નિર્લેપ અને નિર્દોષ ને નિર્ગુણ ને સ્વચ્છ છે. તે જ તેનો કાયમનો એકનો એક ગુણ છે અને એકનો એક જ રહે છે. એમ અમારામાં કાંઈ વિકાર કે ફેરફાર થતો નથી. આકાશ છે એ આકાશમાં કોઈ દિવસ કોઈ ફેરફાર નથી. વાદળા છાઈ જાય છે, આકાશ શુદ્ધ નથી દેખાતું, ચોખ્ખું નથી દેખાતું. એ નથી દેખાતું એ આકાશનો વાંક નથી, એ વાંક કોનો છે? વાદળાનો છે. વાદળાનો છે. ધુમાડાવાળું વાતાવરણ થઈ ગયું તો આકાશ એનાથી ગંદો થતો નથી, પણ ધુમાડાવાળા વાતાવરણમાં આપણે ઊભા હોઈએ એટલે આપણને બધે ધુમાડો જ લાગે. આકાશ તો એકદમ ચોખ્ખું છે. પ્લેનમાં બેસીએ અને વાદળાની ઉપર પ્લેન જતું રહે તો આકાશ કેટલું ચોખ્ખું દેખાય છે. પણ એ જ આકાશ પ્રદૂષણવાળી જગ્યાઓએ જઈને જોઈએ તો આકાશ પ્રદૂષણવાળું દેખાય. આકાશ તો નિર્લેપ જ રહે છે, એને કોઈ પાસ અડતો નથી, ઠંડીનો નહીં, ગરમીનો નહીં, વરસાદનો નહીં, ધુમાડાનો નહીં. આકાશ તો આકાશ જ રહે છે. એમ શ્રીજી મહારાજ કે, અમે તો સ્વચ્છ છીએ પણ સામેનો જીવ જેવું હોય એનું પ્રતિબિંબ દેખાય છે. ભગવાન અને મોટામાં હંમેશા જ્યારે પણ થોડો ગણો પણ દોષ દેખાય તો સમજવાનું કે આ મારું પ્રતિબિંબ એમાં પડે છે. એ તો દર્પણ જેવા છે, એમાં જે પડ્યું એ મારું પ્રતિબિંબ. કારણ કે એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી સખી સુખ પામી. દેહદર્શી એને સંતની અંદર કે ભગવાનની અંદર જે દોષ દેખાય છે પોતાનો જ દોષ છે. દેહાભિમાની જીવને ભગવાન અને સંતની અંદર જે દોષ દેખાય છે પોતાનો જ છે. યહાં પે ભગવાન શ્રીહરિ એ બાત કહે રહે હે
कि जैसे भगवान और भगवान के संत में किसी को दोष का दर्शन होता है तो वो दोष अपना ही होता है। भगवान और संत तो दर्पण के तुल्य है, उसमें जो दोष दिखाई दिया वो अपना दोष है, जीवात्मा में दोष है, वो जो जीवात्मा है वो देहाभिमानी है, इसलिए उसको भगवान और संत में दोष दिखाई देता है। लेकिन भगवान और संत तो निर्दोष है। भगवान ने मोटा पुरुष में जारे जारे जेने जेने दोष देखायो छे, ये कोईपण व्यक्तिओना जीवन में ऊंडू उतरवामां आवे, पूर्वेना इतिहासों में वर्तमान काळे क्यांक घटनाओ घटती होय के भविष्य में क्यांक घटशे, ए जग्याए जो जोवामां आवे तो ए दोषो बधा ज जे कोई व्यक्तिओए पूर्वे जेने जोया छे, वर्तमान काळे जेने देखाय, भविष्य में जेने देखाय, एमां ज भरपूर होय छे, ए ज देखाय छे, ए ज देखाय छे। कारण के શાસ્ત્રનો કાયદો છે, ભગવાન અને ભગવાનના મોટા પુરુષને નિર્દોષ જાણે, પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત તો સર્વ દોષથી રહિત થઈ જાય, પ્રથમનું 98મું વચનામૃત મોટા પુરુષને નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માની નિષ્નેહી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થઈ જાય। એ વાક્યો કોઈ દી શ્રીજી મહારાજના છે, ભૂત વર્તમાન ને ભવિષ્યમાં કોઈ દી ફરશે નહીં, કોઈ દી ના ફરે। પૃથ્વી ફરી જશે, આકાશ કદાચ હેઠું આવવાનું હોય તો આવી જાય, શ્રીજી મહારાજનો સેન્ટેન્સ કોઈ દિવસ ફરે નહીં। અને ભગવાનને મોટામાં જો એવો દોષ કલ્પે તો એ તમામ દોષ પોતામાં આવીને નિવાસ કરે, એમ શ્રીજી મહારાજનું વરદાન છે, વરદાન છે, આશીર્વાદ સહિત વરદાન છે। રાજી પોકો કે કુરાજી પોકો, કારણ કે જીવે એવું કલ્પ્યું, પોતાની અંદર દોષ છે, કલ્પ્યો ભગવાનને મોટામાં, એટલે એની અંદર આવવાનો જ। વડોદરાની સાંખ્યયોગી બાઈઓ અને ગોપાળાન સ્વામીની અંદર દોષ કલ્પતા શું થયું? ગોપાળાન સ્વામી દૂધપાકને માલપુઆ જમે છે ને અમને રસોઈની ના પાડે છે, બસ આટલો સંકલ્પ, એકવાર દોષ કલ્પ્યો, સંસાર ભેગા થઈ ગયા, સંસારનો ત્યાગ કરવાળા સંસાર ભેગા થઈ ગયા, દોષ કલ્પ્યો। સ્વામી કયા લેવલથી, કઈ દ્રષ્ટિથી, કયા દ્રષ્ટિકોણથી એ રસોઈને જમતા હશે એને જીવાત્માને શું ખબર? જીવે જાણી લીધું કે જેમ અમને રસોઈ મળે ને અમને જેમ જીભને સ્વાદ, એમ ગોપાળન સ્વામીની સ્વાદ, એમાં એના જીવનું કાંઈ સારું ના થયું, કાંઈ સારું ના થયું। કમસે કમ જીવાત્માને એટલું તો પાકું રાખવું કે હું અને ભગવાન ને ભગવાનના મોટા પુરુષ બે જુદા છે, મારાથી તો જુદા જ છે, મારી જેમ દેખાય છે અને મોઢું, મારી જેમ દેખાય છે બે આંખો, મારી જેમ દેખાય છે બે કાન, મારી જેમ દેખાય છે બે હાથ પગ, પણ એનું વર્તવું, એનું જોવું, એનું જીવવું, એનું ખાવું, એનું પીવું, એનું બેસવું, એનું સમજવું, એનું ચાલવું, એનું વર્તવું, એ મારા કરતાં તો અનંત ગણું જુદું હોય, કારણ કે હું તો દેહ ભાવમાં રહીને બધું કરું છું। અને ભગવાન ને ભગવાનના મોટા પુરુષો એ તો અહીં આવે ત્યારે ભગવાન પણ મુક્ત ભાવમાં, ભગવાનના મોટા પુરુષો મુક્ત ભાવમાં વર્તતા હોય, એને જીવ કેમ સમજી શકે? માટે દર્પણ છે, અને તે રીતે જે યથાર્થ જ્ઞાની છે તેની સમજણ પણ એક સરખી જ રહે છે, તે અમારા અનેક ચરિત્રોને દેખે છતાં પણ તેની સમજણ સદાય નિરાવરણ રહે છે। જે જ્ઞાની નિરાવરણ નિર્લેપ હોય તેનો જે જીવ સમાગમ કરે અને તેને જ્ઞાની જેવું જ્ઞાન શીખવે, તેનું નિષ્પાપ થઈને તે શીખે, તેવા જીવને અમારા જે ચરિત્ર તે નિર્બંધ કરે છે, અર્થાત માયાના બંધનથી છોડાવે છે, અમારા ચરિત્ર નિર્બંધ કરનારા છે એવું સંતો પાસેથી જાણી સમજી શકાય છે। જેને ભગવાનના ચરિત્રમાં ક્યારેય શંકા ના થતી હોય એવાના મુખેથી વાતો સાંભળીને ભગવાનનો નિશ્ચય પાકો કરે તો ક્યારેય ભગવાનમાં શંકા કુશંકા ના થાય। જેને ભગવાનના મોટા પુરુષનો નિશ્ચય પાકો થયો હોય એની પાસેથી વાત સાંભળીને ભગવાનના મોટા પુરુષોનો નિશ્ચય પાકો કરે તેને ક્યારેય શંકા કુશંકા ન થાય। પરંતુ જે એવા જ્ઞાની પુરુષો હોય એની પાસેથી કોઈ દી સાંભળ્યું ના હોય, એની પાસેથી કોઈ દી અનુભવ્યું ના હોય, એને તો પડે 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 શંકા કુશંકા, ભગવાન મળ્યા હોય તોય થાય અને ભગવાનના મોટા પુરુષો મળ્યા હોય તોય થાય। બાકી જો પાકો જ્ઞાની થયો હોય, ઘણી વખત કોણ કેટલો પાકો કંઈ ખબર ના પડે। શ્રીજી મહારાજ વખતે એક વખત એવી ઘટના ઘટેલી કે મહારાજ ગઢપુરની અંદર બેઠેલા હતા, નાન ખાચરના ઓરડાની ઉગમની ઓસરીએ મહારાજ બેઠા હતા, ત્યાં ગોંડળના શેખ મિયા આવ્યા, મુસલમાન
મુસલમાન જ્ઞાતિના હરિભગત એ આવ્યા, એ બેઠા. એટલે મહારાજને શું હતું કે મુસ્લિમ હતા શેખ મિયા, શ્રીજી મહારાજ એમને પોતાની પાસે રાખતા. એટલે પેલા કાઠી દરબારોને એવું થાય કે આ મુસલમાનને શ્રીજી મહારાજ પોતાની પાસે કેમ રાખે છે. આ બધાને શંકા થાય કે કેમ શેખ મિયા મુસલમાન છે તો એ મહારાજ એને પાસે રાખે, એને અડે છે. એવું જ્ઞાતિનું બહુ હતું ને ત્યારે. એટલે મહારાજે એ બધાને સમજાવવા શેખ મિયાની પરીક્ષા કરી. મહારાજે કહ્યું શેખ મિયાને, એવું કહ્યું કે તમે મને મારો. બેઠા હતા એટલે શેખ મિયાને કે તમે મને મારો. શેખ મિયા કે મહારાજ મરાતું હશે તમને? અરે મારને ભાઈ, મેં તને કીધું માર. અરે મહારાજના 100 વાર મહારાજે કહ્યું. કેટલી વાર? 100 વાર કે તું મને માર. તો પણ શેખ મિયા ના જ પાડે કે ના. પછી બહુ વાર કહો છો, પછી શેખ મિયા એવું બોલ્યા, ખાલી માર્યું તો નહીં પણ શેખ મિયા એટલું બોલ્યા, મહારાજ બહુ વાર કહો છો ને તો પછી મારવું આવે, આટલું બોલ્યા. આટલું બોલ્યા ત્યાં મહારાજ કે આટલામાં કોઈ છે ભગત? આવો રા, આ શેખજી કે છે તમને મારું, આને ધક્કો મારીને કાઢી મેલો અહીંથી. ફરી ભગવાન સામું જોવે ખરો. આપણે થોડું વિચારો તો આપણું શેખ મિયાની જગ્યાએ આપણે બેઠા છે ને શ્રીજી મહારાજે આવું કર્યું છે, ધક્કો મારીને કાઢી મૂકો કે આને, મને મારો એવું કહે છે, કાઢો આને, આ મુસલમાન મને મારો એવું કહે છે. બપોરે પછી કાઢી તો મૂક્યા ને, પછી હવે શેખ મિયા તો ગોંડડ ને એટલે જમવાનું પાછું કોઈ કે આપ્યું, તે જમવા માટે શેખ મિયા બેઠા હતા એની તાંસળી લઈને બેઠેલા, પાર્ષદ તરીકે રહેતા મહારાજ, આરે તાંસળી લઈને બેઠા. તે મહારાજ કે આને કોને જમવાનું આપ્યું? આની તાંસળી ધૂળ નાખો, આ તો મને મારો એવું કહેતો હતો, હું તમને મારીશ એમ, ધૂળ નાખો કે આની અંદર. તે ધૂળ નખાવી. ત્યારે કાઠિયોને તો ગમતું જ હતું કારણ કે આને કાઢવો જ તો, એટલે બધા ધૂળ. હવે આમ તો ઘણા સુરવીર હોય, ઘણા ગામડાઓમાં એવા માણસો, તમે એને એવું કહો ને કે માળા ફેરવવા આવજો તો ના આવે, પણ તમે એવું કહો કે લડવાનું છે, ઝઘડો કરવાનો છે, બાઇક લઈને તરત તૈયાર, 25 જણા ભેગા થઈ જાય. બોલો, 25 વ્યક્તિને તમારે સત્સંગ એમ કહો કે સત્સંગ કરવાનો જ ભેગા ના થાય, પણ તમે એમ કહો બાંધવાનું છે, ગમે ત્યારે આવું બાંધવાનું કામ હોય ને તો અમને બોલાવી જ લેવાના તમારે, એમાં અમે માહેર છીએ. ઘણાને એવું હોય, લડવાની અંદર સુરવીર આગળ હોય. એટલે આ કાઠીઓએ ધૂળ નાખી પાછી, પછી દરબારમાંથી કાઢી મેલાવ્યા, ખાવા પણ ન દીધું. શેખજી ગોંડલ જઈને રાજા અઠીભાઈને ત્યાં ચાકર તરીકે રહ્યા. તે મહારાજને ખબર પડી, તે મહારાજે દરબારને કેળાવ્યું કે શેખજી મને મારવાનું કહીને આવ્યા છે ને, તમે સત્સંગી થઈને એને ચાકર તરીકે રાખ્યો છે? એટલે રાજાએ એને રજા આપી. તે રાજકોટ કુસંગીને ત્યાં જઈને રહ્યા, સત્સંગીને છોડીને. તે એક દિવસ દાદા ખાચર રાજકોટ ગયા, તે બહુ પશ્ચાતાપ કરીને શેખ મિયા દાદા ખાચરને કે મારા જેવો જગતમાં કોઈ મૂર્ખો નહીં હોય, મેં બહુ ભૂંડું કામ કર્યું કે મહારાજને મારવાનું કહ્યું, પણ મહારાજ તો બહુ દયાળુ છે, હું તો પામર છું, મારા અપરાધ સામું ના જોવો, અને મારો મેં ખોટો મહારાજનો અવગુણ લીધો, અને અરે મેં મહારાજને ખોટું એમ કીધું કે હું તમને મારીશ એમ, પણ કોઈ રીતે મહારાજનો અવગુણ ના લીધો. ત્યારે દાદા ખાચરની આંખમાં આંસુ આવી ગયા, દાદા ખાચરે મહારાજને પત્ર લખ્યો, મહારાજ આ તો તમારા આટલા ગુણ ગાય છે, મહારાજ કે એને બોલાવો. બોલાવ્યા અને મહારાજ જ્યારે ગઢપુર શેખ મિયા આવ્યા ને, ત્યાં ઠેક પાદરમાં જઈને એને ભેટ્યા. મહારાજ કે આવો નિશ્ચય કાઠિયો તમારો રે ખરો. કાઠિયો કે મહારાજ આવી પરીક્ષા અમારી કરી હોય ને તો પહેલા સ્ટેપે ફેલ થઈ જઈએ, આ તો કઈ ડિગ્રીનો શોર્ટ તમે આને આપ્યો છે તોય આ જીવે છે, અમે તો પહેલી જ વારમાં મહારાજ ફેલ થઈ જઈએ, અમે તો બહુ માની. મહારાજ કે આ મુસલમાન તમને દેખાય છે પણ એનો નિશ્ચય જુઓ, ભગવાન પૃથ્વી પર હોય ને ત્યારે બહુ કઠણ છે, બહુ કઠણ છે, નિશ્ચય રાખો. અત્યારે સહેલો છે, અર્ચા સ્વરૂપે મહારાજ બિરાજે ને, આપણે પહેરાવીએ એવું પહેરે, જમાડીએ એવું જમે, આપણે પોટાડીએ ત્યારે પોટી જાય, જગાડીએ ત્યારે જાગી જાય, કંઈ બીજી લીલા તો કરે નહીં, એટલે હાલે. બાકી જો મનુષ્ય આકારે હોય તો આપણે ઉપાધિ થઈ જાય, એટલે આપણને બહુ ટાઈમે મોકલ્યા છે, કારણ કે આપણે દોરડા પણ ત્યાં જીવ એટલે ટાઈમે જ આવ્યા છે. મહારાજ મનુષ્ય લીલા હંકેલ લીધી, આ ટાઈમે આવ્યા તોય હજુ આમાં અથડાઈ જઈએ છે, આવા
હારામ હારા ટાઈમે શેરડીના વતલા ભાગમાં મૂક્યા છે ને તોય હજુ અથડાઈ જાય છે ઘણા. આની વચ્ચે હજુ શેરડીનો આટલો વચલો ભાગ રસ કાઢીને દીધો છે તોય હરખો નથી પી શકતા, આવું થાય. હા, તોય પૂછડ્યું આવે. સંસાર સંબંધી જ્ઞાન અંધારાથી ભર્યું છે, તેનાથી અજ્ઞાનના વિકારો ટળતા નથી. જેના ચિત્તમાં અજ્ઞાનના વિકારો હોય તેમાં ગુણ અને દોષ આવ્યા કરે છે. જ્યાં સુધી બુદ્ધિમાં ગુણ અને દોષ આવતા રહે ત્યાં સુધી ભક્ત શાંતિ નથી પામતો. એના જીવમાં શુક્લ અજવાળું અને કૃષ્ણ અંધારું રહે છે. સંસાર સંબંધી જ્ઞાન છે અને કૃષ્ણ પક્ષ જાણવો, અમાયી જ્ઞાન છે અને શુક્લ પક્ષ જાણવો. અર્થાત તે સંસાર તરફના જ્ઞાન તરફ જ જે ઝુકાવ તેને કૃષ્ણ પક્ષ જાણવો, માયાથી રહિત શુદ્ધ જ્ઞાન તરફ ઝુકાવ તેને શુક્લ પક્ષ જાણવો. જ્યાં સુધી દિલમાં સત્સંગરૂપી ચંદ્રમાં રહે ત્યાં સુધી દિલમાં શાંતિ રહે, અને કુસંગરૂપી અંધારું દિલમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી દિલમાં વિક્ષેપ થાય અને શાંતિ રહે નહીં. સાંસારિક સુખ મે રુચિ જૈસી સતસંગ મે હોવે તૈસી તાકો શાંતિ સદા ઓર રહેવે વેદ શાસ્ત્ર સંત ઇમી સબ કેવે. જીવને સંસારના સુખમાં જેવી રુચિ છે તેવી રુચિ જો સત્સંગમાં રહે તો દિલમાં શાંતિ કાયમ રહે. અને વેદો શાસ્ત્રોને સંતો બધા જ એમ કહે છે જે નીતિમાં ચાલે એને સદાય સુખ રહે, સૌને સાક્ષાત દેખાય છે, અને અનીતિમાં વર્તે તેને અપાર દુઃખ આવે છે, એમાં કોઈ વિલંબ થતો નથી. સુખ અને દુઃખ આવે છે તે સૌને પ્રત્યક્ષ દેખાય છે, તેમાં જે વિવેક વિનાનો મનુષ્ય છે તેને દુઃખ રહે છે. કરોડો વર્ષ સત્સંગ કરે પણ શીખ્યા વિના વિવેક આવે નહીં, વિવેકને શીખવો પડે. ગઈકાલ આપણે એના ઉપર ઘણું સમજ્યા છીએ. સત્સંગ કરવાનું ફળ પ્રથમ વિવેક શીખવો. જ્યાં સુધી વિવેક શીખાય નહીં ત્યાં સુધી અનેક દુઃખ ટળતા નથી. વિવેકમાં અનંત સુખ રહ્યું છે, તેમાં ક્યારેય દુઃખ આવતું નથી. પાતાળથી પુરુષ પ્રકૃતિના લોક સુધી વિચારી જોયું. મનુષ્યના શરીરને પામીને પણ જે મનુષ્ય જો વિવેક ન શીખે તો તે પુરુષનો દેહ મળ્યો હોય કે નારીનો દેહ મળ્યો હોય પણ નિરર્થક અને વૃથા કહેવાય. વિવેકનું સાચું ફળ તો એ જ છે, જન્મને મરણના દુઃખરૂપ મહાન વ્યાધિનો કાયમને માટે નાશ કરી નાખે. ત્યારે જ જીવ વિવેકના ફળને પામ્યો કહેવાય. રાજપાટ મેળવવું, ધન એકઠું કરવું તે વિવેકનું ફળ નથી તે મનમાં ધારવું. મોક્ષ માર્ગની નીતિ તો કાંઈ ઓર જ છે. જે નીતિ રાજનીતિ કરતાં પણ બળવાન છે. મોક્ષની નીતિની તુલનામાં રાજનીતિ તો દૈહિક સુખ આપનારી છે. દૈહિક સુખમાં પણ કેટલાય દુઃખ ભર્યા હોય છે. તેને સમજીને જ્ઞાની પુરુષો દૈહિક સુખને ઈચ્છતા નથી. મોક્ષની નીતિ અને રાજનીતિ બહુ જુદી છે. ઘણા એવા હોય કે મોક્ષના માર્ગે આલ્યા હોય પણ રાજનીતિની અંદર માહેર હોય. એ રાજનીતિ છે ને એ રાજાઓને શોભે. મોક્ષના માર્ગમાં તો મોક્ષની નીતિ શોભે, નિર્દોષ થવાની નીતિ શોભે, નિખાલસ થવાની નીતિ શોભે, સત્સંગની અંદર રાજનીતિ ના શોભે. જેને સત્સંગ દ્રઢ હોય તેને દેહ નિર્વાતો સહજ સ્વભાવે થયા કરશે, આવું સમજીને સત્સંગને દ્રઢ કરવો. સંતોનું ને અમારું વિચરણ પણ સત્સંગને દ્રઢ કરાવવા માટે જ હોય છે. અમે વારંવાર સમય આ ઉત્સવ કરીએ છીએ. હરિભક્ત જે આપે છે ને ગ્રહણ કરીએ છીએ, બધામાં અમારે તો સત્સંગ દ્રઢ કરાવવાનું તાન રહે. જે બુદ્ધિમાન હોય એને જણાઈ આવે શ્રીહરિ આટલી હિતકારી વાત કરી, તે પછી દેશ દેશમાં પત્ર લખાવ્યા. તેઓ સંતોને ને હરિભક્તોને તેડાવ્યા. પછી બધા હુતાશનીને દિવસ ગઢપુર આવી ગયા. સંતોએ સંતોની સાથે ઉતારા રાખ્યા, ગ્રહસ્થ હરિભક્તોએ ગ્રહસ્થોને ઘેર ઉતારા આપ્યા. શ્રીહરિના વચનનું કોઈ ઉલ્લંઘન કરતા નહીં. ગઢપુરવાસી બધા લોકો એવા હતા. સત્સંગની એવી રીત હતી કે બધા હરિભક્તો ગાંઠના ખર્ચનું ખાતા. તીર્થ કરનારા માણસો જેનું અન્ન ખાય તેને ફળ જાય, આવું સમજતા હતા. એ મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું કે તીર્થને વિશે જાય ત્યારે પારકું અન્ન ખાવું નહીં. પહેલાં તો મંદિરોની અંદર કે બધે કોઈ આવી વ્યવસ્થાઓ નહોતી જમવાની બધી. આવે બધી જગ્યાએ વ્યવસ્થાઓ કરી એટલે ત્યાં આગળ શું કરવું પડે? મંદિરમાં કોઈ પણ જગ્યાએ જાય જમે એટલે એની પાવતી ફડાવવી પડે. એવી રીતે પાવતી ફડાવવી પડે. ઇન્ડિયાની અંદર મંદિરોમાં જાય તો આવી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ. આ વિદેશોમાં તો આપણે અઠવાડિયે બધા જોબેથી આવે ત્યારે હોય, પણ દેશમાં તો રોજ હોય, હવાર હાંજ હોય. તો જ્યારે જ્યારે કોઈ મંદિરની અંદર જમે, હું ઘણી વખત નથી દ્રષ્ટાંત દેતો, 500 રૂપિયામાં 6 ધામની યાત્રા, 500 રૂપિયામાં 6 ધામની યાત્રા, 6 ધામની યાત્રા 50 જણની બસ ઉતરે તો 200 રૂપિયાની પાવતી ફાડીને જાય,
50 જણનો નાસ્તો, 50 જણનું જમવાનું અને 200 રૂપિયાની પાવતી, પેલો ટૂર ઓર્ગેનાઇઝર 200 રૂપિયાની પાવતી ફાડે મંદિરને, બહુ તો 500 રૂપિયાની પાવતી ફાડે. હવે 500 રૂપિયાની પાવતી ફાડે તો 10 રૂપિયામાં જ કાંઈ આવતું નથી, 50 માણસ ગયા હોય તો 10 રૂપિયામાં કશું જ આવતું નથી. એટલું તો બુદ્ધિશાળીને ખબર પડે ને કે આ ડીશ કેટલાની થઈ. આમ ડીશ જોવે ત્યાં બુદ્ધિશાળીને ખબર પડી જાય કે આ ડીશ જો મારે બનાવવાની હોય ઘેર તો કેટલામાં બને. હવે મોટા મોટા મંદિરોની અંદર ચોખ્ખા ઘીના થાળ હોય, એ મિષ્ટાન હોય, બધું હોય. વિદેશોની અંદર તો ભક્તો બહુ વિવેકી થઈ ગયા હોય છે, પણ દેશની અંદર ઘણીક વખત આવો મોટો સંઘ કાઢે ને અને એવી સસ્તાની અંદર જાય, બસનું ભાડું જ ખાલી ચૂકવ્યું હોય, બાકી દેવનું લઈને ઘર ભેગા આવ્યા હોય. બહુ સસ્તું કરવા જાય ને તે દેવનું લઈને ઘર ભેગા આવે, તે જેટલું દેવનું હોય એ ઘરમાં આવે તો એમાં તીર્થયાત્રા થઈ ક્યાં, ઉપરથી તીર્થનું લઈને આવ્યા. એટલે કહે છે ગાંઠના ખર્ચનું ખાતા. અને સર્વશાસ્ત્રની જે આવી રીતિ છે તેને હરિભક્તો દ્રઢતાથી અને પ્રેમથી પાડતા હતા. દેશ પ્રદેશથી જે જે સંતો શ્રીહરિની પાસે આવતા તે ઘણા જ આનંદ અને ઉત્સાહથી આવતા હતા. દરબાર જીવાખાચરના બધા જ ભવન ઊંચી ઊંભનીવાળા અને ઉગમના બારના હતા. શ્રીહરિ ત્યાં આવીને બેઠા, સોનેરી હિંડોળો બાંધ્યો હતો, એના ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા, એના ઉપર શ્રીહરિ બેઠા. શોભાનો કોઈ પાર ન હતો. શ્રીહરિએ બધા જ વસ્ત્ર કેસરિયા પહેર્યા હતા, અપાર ફૂલહાર પહેર્યા હતા, પાગમાં તોરા ભરાવ્યા હતા, ગુલાબના બાજુબંધ અને ગુચ્છ ધાર્યા હતા. કેસરયુક્ત ચંદનની અર્ચામાં ખજૂરીનું ચિત્ર કર્યું હતું. આવરી નવું આવ્યું હરિચરણ સાગરમાં, કેસરયુક્ત ચંદનની અર્ચા કરી, એ અર્ચામાં ખજૂરીનું ચિત્ર કર્યું હતું. એટલે આમ અર્ચા કરે ને એની અંદર આમ ઝીણા 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 ખજૂરીના પાન કર્યા હોય ને એવું એ ચિત્ર કરેલું. બહુ મુક્તાનંદ સ્વામીએ કર્યું હોય ને તો જ આવડે. અને લલાટ વચ્ચે સરસ કુમકુમનો લાલ ચાંદલો કર્યો હતો. આવી રીતની મહારાજની શોભા હતી. ગઢપુરમાં સંતો ભક્તો બધા હુતાશ્નીના ઉત્સવ માટે જીવા ખાચરે પ્રાર્થના કરી મહારાજને એને લઈને મહારાજને બધા બોલાવ્યા છે. જીવા ખાચર બધાએ હરિભક્તોની સેવા લેવા માટે, બધાને તક મળે, બધાને લાભ મળે એવું આપવા માટે તૈયાર થયા છે. મહારાજ બહુ રાજી થયા અને આવી રીતે મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવીરજી શ્રી હરિચરણ સાગરના ષષ્ઠ પુરમાં શ્રીહરિએ વિવેક શીખવાની વાત કહી અને ફૂલદોલ નિમિત્તે સંતો ભક્તોને ગઢપુર બોલાવ્યા. એ નામે 98મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.